जूनागढ़ शहर માંથી પસાર થતા બોકળા પર દબાણ થી સ્થિતિ ગંભીર બની છે। શહેર ના 6 બોકળા પર 99 જેટલા દબાણ જોવા મળ્યા। બોકળા પર દબાણ થી વરસાદી પાણી ના નિકાલ માં સમસ્યા સર્જાતા કુદરતી હોનારત થવાની સંભાવના વધી જાય છે। આ મામલે ધારાસભ્ય સંજય ગોરડિયાએ પણ પત્ર લખ્યો હતો, તો શાસક પક્ષ ના નેતાઓ દ્વારા જ દબાણ કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ખરા ઉપર દબાણ થયા છે ત્યાં એમ કીધું કે તમે આ ક્યાં બિલ્ડર હે, તમે બિલ્ડર ઉપર એક્શન લ્યો કે ક્યાં બિલ્ડર હે આને દબાણ કરાવેલું છે અને ક્યાં અધિકારી આને મંજૂરી આપેલી છે। તો એ લોકો એ કઈ જવાબ જ ન દીધો। અને મૂળ તો જો હોકરા ઉપર એને 9 મીટર ની કોર્ટ નો કાયદો છે, 9 મીટર ની જગ્યા મૂકી અને પછી આ લોકોને ફણવાનું હોય તો હા ખાલી કેળી જેવો ઓકરો બનાવી ગાડું હાલે એવો અને આખો ઓકરો દબાણ કરાવી નાખ્યો અને એના અધિકારીને જે મેં પૂછ્યું તો એને કાંઈ કોઈ જાતની ખબર નથી। જૂનાગઢની અંદર ઓકરા પર દબાણ અને વાત કરીએ તો આ જે ધોધમાર વરસાદ પડતા જે કાળવાનો ઓકરો કે જેને જૂનાગઢ શહેરની અંદર વિનાશ સર્જ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો જે કાળવાનો હોકરો છે તેના પર જે દબાણો થતા રહ્યા છે એનું હાલ હું તમને લાઈવ દ્રશ્યની અંદર બતાવું છું કે આ જે હોકરો છે આપ જોઈ શકો છો। મારા કેમેરામેનને કહીશ કે જે હોકરા પર જે દબાણ કરી અને હાલ અત્યારે જે બાંધકામ ચાલી રહ્યું છે, જે કોમ્પ્લેક્સ હાલ અત્યારે બની રહ્યું છે, આપને હું કોમ્પ્લેક્સ બતાવું છું। ત્યારે આ જે હોકરો છે તે હોકરાને ક્યાંક ને ક્યાંક દબાણ કરતા હોય દાબી દેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે પાણીનો અવરોધ ઉભો થયો તેને કારણે જૂનાગઢ શહેરની અંદર તારાજી સર્જાઈ હતી। પણ જૂનાગઢના જાગૃત ધારાસભ્ય સંજય કોરોડિયાએ મુખ્યમંત્રી અને ઉપર સુધી જે ફરિયાદનો પત્ર લખ્યો છે અને જે ફરિયાદ કરી છે તો જોવાનું એ રહેશે કે જે મોટા બિલ્ડરો છે, જે મોટા મોટા જે બિલ્ડરો દ્વારા જે દબાણો કરવામાં આવે છે અને ગેરકાયદેસર મંજૂરીઓ લેવામાં આવી છે તેને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી પહેલાની જેમ જ ફક્ત નોટિસો આપી અને સંતોષ અનુભવવામાં આવશે। નીતિન પંડ્યા, VTV જૂનાગઢ।